હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતીઓનું ફેમસ ફરસાણ એટલે કે ખાંડવી, અને ખાંડવી તો તમે બધાએ જ ટેસ્ટ કરી હશે. તો આજે હું તમને ખાંડવીમાં પીઝાનો ટેસ્ટ ઉમેરીને ખાંડવી પીઝા કેવી રીતે બનાવવા એની રેસીપી બતાવીશ. પ્લેન ખાંડવીની જેમ ખાંડવી પીઝા પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે. ફરસાણની દુકાનમાં મળે એવી ખાંડવી ઘરે રેડી કરવી હોય તો પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવવામાં આવે તો બિલકુલ એવી જ ખાંડવી ઘરે પણ સરળતાથી રેડી કરી શકાય છે. તો રેસીપી શરૂ કરતા પહેલા ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, સાથે આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ખાંડવી પીઝા બનાવવા માટે સૌથી પહેલાં ખાંડવી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું. તો એના માટે મેં અહીં એક મોટા વાસણમાં 1.5 કપ જેટલું બેસન એટલે કે ચણાનો લોટ ચાળીને લીધો છે. ખાંડવી બનાવવા માટે જ્યારે પણ બેસન યુઝ કરીએ ત્યારે હંમેશા ચાળીને જ યુઝ કરવું. સાથે મેં અહીં 1 કપ બટરમિલ્ક એટલે કે છાશ લીધી છે અને 1/2 ટીસ્પૂન લીલો મસાલો. હવે ખાંડવી પીઝામાં પીઝાના ફિલિંગ માટે મેં અહીં 1/2 કપ જેટલું બારીક ચોપ કરેલું કેપ્સિકમ લીધું છે, 1/2 કપ જેટલા બારીક ચોપ કરેલા કાંદા અને 2 ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા કાંદા એટલે કે સ્પ્રિંગ ઓનિયન અને 2 ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા ધાણા એટલે કે કોથમીર, 1 મીડિયમ સાઈઝના ટામેટાને પીજોન ચોપરમાં બારીક ચોપ કરી લીધું છે. પીઝાના ફિલિંગમાં નાખવા માટે 2 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ, 1 ટીસ્પૂન ઓરેગાનો અને 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, ખાંડવીના વઘાર માટે 8-10 કઢી લીમડાના પાન અને 1 ટીસ્પૂન વ્હાઈટ તલ લીધા છે. ફિલિંગમાં નાખવા માટે બ્લેક પેપર પાવડર અને અમૂલ ચીઝ, સાથે થોડા રેગ્યુલર મસાલા યુઝ કરીશું. પીઝાનું ફિલિંગ બનાવવા માટે અમૂલ બટર યુઝ કરીશું અને ખાંડવીના વઘાર માટે તેલ યુઝ કરીશું, તેમજ મીઠું સ્વાદ પ્રમાણે. હવે સૌથી પહેલાં ખાંડવી પીઝા માટે પીઝાનું ફિલિંગ બનાવીને રેડી કરીશું. તો એના માટે ગેસ ઓન કરીને એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ફ્રાયપેનમાં 1 ટીસ્પૂન જેટલું અમૂલ બટર નાખીશું. બટર મેલ્ટ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ કરીશું. ફ્રાયપેનમાંનું બટર મેલ્ટ થઈ ગયું છે તો હવે એમાં બારીક ચોપ કરેલા કાંદા અને કેપ્સિકમ એડ કરીને બટર સાથે સારી રીતે મિક્સ કરીશું. કાંદા અને કેપ્સિકમને કન્ટિન્યુ હલાવતા રહીને 2 મિનિટ માટે રોસ્ટ કરીશું. હવે એમાં બારીક ચોપ કરેલા ટામેટા એડ કરીને મિક્સ કરીશું. હવે ટામેટાને પણ કાંદા અને કેપ્સિકમની સાથે 2 મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને રોસ્ટ કરીશું. હવે એમાં 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન ઓરેગાનો અને 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. પીઝાના ફિલિંગમાં 1/2 ટીસ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર એડ કરીને મિક્સ કરીશું. હવે આ પીઝાનું ફિલિંગ રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે એમાં 2 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ એડ કરીને ફિલિંગ સાથે સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં ઉપરથી 1 ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા સ્પ્રિંગ ઓનિયન અને 1 ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી કોથમીર એડ કરીશું. હવે આ રેડી કરેલા ફિલિંગને હમણાં બાજુ પર મૂકીશું અને બીજી તરફ ખાંડવી બનાવવા માટેની તૈયારી કરીશું. એના માટે એક વાસણમાં બેસન લીધું છે, એમાં લીલો મસાલો એડ કરીશું, સાથે 1/2 ટીસ્પૂન મીઠું અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. હવે એમાં થોડી છાશ એડ કરતા જઈશું અને બેસનની સાથે મિક્સ કરતા જઈશું. હવે બેસનમાંથી પહેલાં સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરીશું અને ત્યારબાદ એમાં બાકીની છાશ અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું. ખાંડવી બનાવવા માટે બેસનમાંથી પાતળું ખીરું બનાવીને રેડી કરીશું, માટે જરૂરિયાત પ્રમાણે એમાં બીજું પાણી એડ કરીશું. 1 કપ પાણી લીધું હતું એ બધું જ બેસનના ખીરામાં એડ કરી દીધું છે. હજુ આ ખીરું થોડું પાતળું કરવા માટે એમાં 1/2 કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરીશું. ખાંડવી બનાવવા માટે 1.5 કપ બેસનમાં 1 કપ છાશ અને 1/2 કપ જેટલું પાણી એડ કરીને પાતળું ખીરું બનાવી લીધું છે. હવે આગળની પ્રોસેસ કરીશું. તો એના માટે ગેસ ઓન કરીને એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ફ્રાયપેનમાં ખાંડવી બનાવવા માટેનું ખીરું નાખીશું. ખીરું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ કરીશું. બેસનના ખીરામાં સ્પેચ્યુલા વડે કન્ટિન્યુ હલાવતા રહીશું જ્યાં સુધી બેસનનું ખીરું કૂક થઈને એમાંથી સ્મૂથ પેસ્ટ ન બની જાય
ત્યાં સુધી એને આ રીતે જ ગેસ ફ્લેમ પર રાખીને કૂક કરીશું। હવે બેસનનું ખીરું ધીરે ધીરે ઘટ્ટ થવા લાગ્યું છે, તમે જોઈ શકો છો। હવે ખાંડવી બનાવવા માટે બેસનના ખીરામાંથી સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે, તો એને એકવાર ચેક કરીશું। બેસનની પેસ્ટને કિચન પ્લેટફોર્મ પર આ રીતે અપ્લાય કરીશું, જ્યારે એ ઠંડી થાય ત્યારે એને રોલ કરીશું। તમે જોઈ શકો છો ખાંડવી બનાવવા માટે બેસનની પેસ્ટ રેડી થઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। હવે આ ખાંડવી બનાવવા માટેની પેસ્ટને કિચન પ્લેટફોર્મની ઉપર સ્પેચ્યુલા વડે એક સરખી ફેલાવીશું। કિચન પ્લેટફોર્મની ઉપર ખાંડવી બનાવવાનું ફાવતું ન હોય તો ફ્લેટ તળિયાવાળી થાળી હોય એની ઉપર આ પેસ્ટ લગાવીને એ રીતે પણ ખાંડવી રેડી કરી શકાય। ખાંડવી બનાવવા માટે જે પેસ્ટ રેડી કરી હતી એને આ રીતે કિચન પ્લેટફોર્મની ઉપર એક સરખી ફેલાવી દીધી છે। ખાંડવી પીઝા બનાવવા માટે ખાંડવી બેઝ રેડી થઈ ગયો છે, તો એની ઉપર રેડી કરેલું પીઝાનું ફિલિંગ એક સરખું ફેલાવી દઈશું। ખાંડવી બેઝની ઉપર છેડાનો 1-2 ઇંચ જેટલો ભાગ છોડીને પીઝાનું ફિલિંગ લગાવીશું। હવે જે ખાંડવી બેઝ રેડી કર્યો હતો એમાંથી અડધા ભાગના બેઝની ઉપર પીઝાનું ફિલિંગ એક સરખું ફેલાવી દીધું છે અને બાકીની પ્લેન ખાંડવી રેડી કરીશું। હવે ખાંડવીની ઉપર થોડે થોડે અંતરે ચાકુની મદદથી કટ લગાવી લઈશું, એટલે ખાંડવીનો રોલ કરવામાં સરળતા રહે। હવે એની ઉપર બારીક કાપેલા સ્પ્રિંગ ઓનિયન સ્પ્રિંકલ કરીશું। હવે આ ખાંડવી પીઝાની ઉપર અમૂલ ચીઝ ગ્રેટ કરીને નાખીશું। હવે એની ઉપર ટેસ્ટ પ્રમાણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું। હવે આ ખાંડવી પીઝાના રોલ કરી લઈશું। છેડાના ભાગથી ખાંડવીને આ રીતે અંદરની તરફ ગોળ ગોળ ફેરવતા જઈશું અને એ રીતે દરેક ખાંડવીના રોલ કરી લઈશું। આ રીતે દરેક ખાંડવીની પટ્ટીમાંથી રોલ કરીને બાજુ પર મૂકતા જઈશું। હવે ખાંડવી પીઝાના રોલ રેડી થઈ ગયા છે અને બાકીની જે પ્લેન ખાંડવી રેડી થઈ હતી એના પણ રોલ કરીને રેડી કરી લીધા છે। હવે આ ખાંડવીના રોલને કટ કરીને એક ડીશમાં મૂકીશું। હવે આ પ્લેન ખાંડવી અને ખાંડવી પીઝા બંને રેડી થઈ ગયા છે, તો એના માટે વઘાર રેડી કરીશું। ખાંડવીનો વઘાર રેડી કરવા માટે ગેસ ઓન કરીને એક તડકા પેન ગેસ ફ્લેમ પર મૂકી દીધું છે। ગેસની ફ્લેમ લો રાખીને તડકા પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું। રાઈ ફૂટવા લાગી છે તો હવે એમાં 5 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। હવે એમાં વ્હાઈટ તલ અને કઢી લીમડાના પાન એડ કરીશું। ખાંડવી માટે વઘાર રેડી થઈ ગયો છે, તો 1 સ્પૂનની મદદથી બંને ડીશની ખાંડવીની ઉપર થોડો થોડો વઘાર એક સરખો ફેલાવીને નાખીશું। હવે ખાંડવીની ઉપર બારીક કાપેલા લીલા ધાણા અને કોકોનટ સ્પ્રિંકલ કરીશું। હવે આ ખૂબ જ ટેસ્ટફુલ અને ચીઝી ખાંડવી પીઝા તેમજ પ્લેન ખાંડવી બંને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો ખાંડવી જોવામાં પણ ખૂબ જ સરસ છે અને બંને ખાંડવી ખૂબ જ ટેસ્ટફુલ બની છે। ખાંડવી પીઝામાં પીઝાના ફિલિંગમાં જે પ્રમાણથી મસાલા એડ કરવામાં આવ્યા છે એને લીધે એ ખૂબ જ ડિલિશિયસ બની છે। આ રીતે ખાંડવી પીઝા રેડી કરીને સવારના બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ખાઈ શકાય। બાળકોને આ રીતના બનાવેલા ખાંડવી પીઝા ખૂબ જ પસંદ આવશે, તો તમે આ ખાંડવી પીઝાની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરો। અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક અને શેર કરો, સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો।